પગલે ભાણવડ તાલુકાના મોટા ભાગના રસ્તાઓ ધોવાયા, સાથે સાથે અનેક ગામના રસ્તા ઉપર પાણીના પ્રવાહ પસાર થઈ રહ્યા છે। ધોવાયેલા રસ્તાઓ તાકીદે રિપેર કરવા માટેની માંગ ઉઠી છે। ભાણવડ તાલુકાના મુશળધાર એટલે કે 28 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ભાણવડ તાલુકાના મોખાણા મેઇન રસ્તો, મોખાણાના પાવનેસ વિસ્તારનો રસ્તો, ભાણવડ પોરબંદર રોડ, વિજયપુર ગામનો મેઇન રસ્તો, ભાણવડ ધુમલી રોડ અનેક રસ્તાના ધોવાણ થયા। રસ્તાઓ ધોવાઈ જતા અને રસ્તા પરના પાણીના પ્રવાહ ચાલુ હોવાથી લોકોની અવરજવરમાં મોટી મુશ્કેલી પડી રહી છે। એક ગામથી બીજે ગામ અથવા તાલુકા મથક ભાણવડ સુધી આવવામાં તાલુકાના અનેક ગામોને હાડમારી વેઠવી પડે તેમ છે। તૂટેલા રસ્તાઓ તાકીદે અવરજવર કરી શકાય તેટલા પ્રમાણમાં રિપેર કરવામાં આવે। રસ્તા પરથી પસાર થતા વરસાદી ઝરણાઓના પ્રવાહને આજુબાજુના વોકળા નદી નાળામાં ડાયવર્ટ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। પાવ વિસ્તારમાં અંદાજિત 80-90 ફેમિલી રહીએ છે, એમાં માલધારીએ રહીએ છે, ખેડૂએ રહીએ છે। પરંતુ અહીંયા એક કાચો રસ્તો છે, દર વર્ષે ચોમાસામાં એ જે રસ્તો છે એ ધોવાઈ જાય છે, અને એ ધોવાયા પછી જે માલધારી પરિવાર છે એને ભાણવર આવવાનો મુખ્ય રસ્તો એ જ છે, ભાણવર આવવા માટેનો કાચો રસ્તો, એના થ્રુ જ આપણે ભાણવર આવી શકીએ કે ઢેબર કે ભેનકોડ ગામમાં આવી શકીએ। એ જે રસ્તામાં અવરજવર કરવામાં ખૂબ જ તકલીફ રહે છે, માલધારી અને ખેડૂને અવરજવર કરવામાં ખૂબ જ તકલીફ રહે છે, અને એ રસ્તો તમે જુઓ તો આપણે એ રસ્તામાં ચાલીએ ન શકીએ। એ રસ્તામાં રોજ માલધારી છે એ દૂધ દેવા માટે સવાર સાંજે ને આવવું પડે, તેમજ ખેડૂ હોય એને બિયારણ ખાતર માટે ખરીદી કરવા માટે ભાણવડ આવવું હોય તો આજે રિક્ષા ચાલી શકે એવી એમાં ચાલી શકે એમ નથી। એ જે સમસ્યા છે એનું તાત્કાલિક ખરેખર સમાધાન કરવું ખૂબ જ જરૂરી છે। પછી તાલુકા પંચાયતનો હેડ હોય કે જિલ્લા પંચાયત હોય, જે સુમિત દત્તાણી, જી ટીવી ન્યૂઝ, ભાણવડ।